યોગી મહારાજે કહ્યું કે મને તમને સર્વને પ્રભુએ સ્વીકાર્યા છે, ટોટલી મારા તમારા દોષ નથી જોયા, મારા તમારી કોઈ ક્રિયા જોઈ નથી, પૂર્વજન્મનો કેટલો બધો ભાર વિંઢાળીને આવ્યા છે અને આ જન્મનો કેટલો ભાર લઈને વાટાફેરા કરીએ છીએ એ કશું એમને જોયું નથી, બસ મારા શરણમાં મારા આશરાયો જા તું મારો, તને હું અક્ષરધામનો અધિકારી બનાવી દઈશ. ભગવાને આપણો સ્વીકાર કર્યો એટલે આપણે ન્યાલ થઈ ગયા, ધન્ય થઈ ગયા, આપણામાં કોઈ બરકત નથી. ગુણાતાન સ્વામી બીજી વાતમાં કહ્યું, રાજાને ગમી તે રોણી છણા વિનતા વાણી. લો, છણા વિનનારીનો કોઈ ક્લાસ છે? અહીં અહીં સભામાં ના બેહવા દે. પહેલાં કરું, હવે રાજાને ગમી ગઈ એટલે ઉપાડી, એટલે રોણી થઈ ગઈ, તો બધા જુવાર કરે. એને કહે એ છણા વિનનારી યાદ કહ્યું તો કરી દો, તો રાજા જેલમાં પૂરી દે તરત. કોઈની હિંમત છે? રાજા જો રાણી સાહેબા બેઠા હોય અને તમે આવો તો એ અહીં કાઢી. રાજા સિપાહી આવો પૂરી દો ને જેલમાં. લો, શું રહ્યું? આપણે કંઈક ભાઈ છોણા વિનનારી ને છોણા વિનનારી કહેવામાં તમે ખુશ દુઃખે, પણ ડફોર મારી રાણી બની આવે હિંમત પડે છે કે નથી મળતી? હે, તરત કેટલો એનો આખો સ્ટેટસ બદલી ગયો, કારણ કે રાજાએ સ્વીકાર કર્યો. એમ આપણે ગમે તેવા ભગત હોઈએ પણ આપણો ભગવાને સ્વીકાર કર્યો, સ્ટેટસ બદલ્યું કે ના બદલ્યું? બોલો, હા હા બદલ્યું. તો આ બધાનું બદલ્યું કે ના બદલ્યું? પછી દોષ જોવાય, છોણા વિનતું કહેવાય. બસ આ કર પકડી રહ્યો બાપાને કરાવું કે ગમે તેવા હોય, જેમ મેં તમારો સ્વીકાર કર્યો, જેમ બધાનો મેં સ્વીકાર કર્યો છે, તો કોઈનું કશું જોવાનો આપણને અધિકાર ભગવાને આપ્યો નથી. જોવું હોય તો પોતાનું જુઓ. ગુણા જાગા સ્વામીએ કહ્યું, પારકો આકાર પારકો દોષ ને પારકી ક્રિયા જોવા નહીં. તો ઘણા કંઈક પણ કરીએ શું આખો દાડો, આંખ ખુલ્લી છે કશું જોઈએ કે ના જોઈએ? તો જાગા સ્વામીએ પછી જવાબ આપ્યો, જોવાનું મન થાય તમે તમારી જાતને જુઓ, તમારું રૂપ તમારી ક્રિયા અને તમારું કામ જુઓ, તો તમારા દોષ જુઓ તો બીજું જોવા પણ રહેશે નહીં. એટલે આ સહેલામાં સરળ વાત છે સાધના. અનંત કોટી બ્રહ્માંડમાં આ પ્રકારની સહેલી સરળ આનંદદાયક સાધના સ્વામિનારાયણ ભગવાને યોગુણાતુત સાધુનું પ્રકટીકરણ કરીને આપણને આપી. હવે સહેલામાં સહેલી સાધના જો આપણને અઘરી લાગે તો આપણે કેટલા વીક કહેવાય.